દર્શક મિત્રો, નિકોલના શ્રીનાથ પાર્ટી પ્લોટની અંદર અમે ઉપસ્થિત છીએ. આજે ચોથું નોરતું છે અને ખાસ કરીને જે પ્રમાણે વરસાદ આથમ્યો છે અને ખેલૈયાઓને નવલી નવરાત્રીની જે મોજ મળી રહી છે, શ્રીનાથ પાર્ટી પ્લોટની અંદર જિજ્ઞેશ કવિરાજ આજે ખેલૈયાઓ સાથે તેમને ઝુમાવી રહ્યા છે. સીધી તેમની સાથે વાત કરીએ. જિજ્ઞેશ, શું કહેવા માગશો? ચોથું નોરતું છે, શ્રીનાથ પાર્ટી પ્લોટની અંદર આપનું આગમન થયું છે તેને લઈને. શ્રીનાથ પાર્ટી પ્લોટના અંદર અહીંયા લકી ઇવેન્ટ દ્વારા ભાઈ વિશાલભાઈ શુક્લાએ ખૂબ સરસ રામલીલા વાઇબ્રન્ટનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. તો એમનો પહેલો તો હું અને મારા મોટા ભાઈ વિશાલભાઈ બંને જણા મેં એમનો હૃદયપૂર્વક આભાર માની છે કે એમને આજે આ સ્ટેજ ઉપર એ લોકો લાયા અને અહીંયા પબ્લિક સુધી આ લોકોને મોજ કરાવી. તો વિશાલભાઈનો ખૂબ ખૂબ આભાર. ચોથું નોરતું છે, જે પ્રમાણે વરસાદ આથમ્યો છે, કારણ કે વરસાદના લીધે ક્યાંક ને ક્યાંક ખેલૈયાઓને ખૂબ જ તકલીફ પડતી હતી, પરંતુ જે ગુજરાતીઓની ઓળખ છે તે ખૂબ જ જળવાઈ રહે તેવું સ્પષ્ટપણે જોવા મળતું હતું, તેને લઈને શું કહેશો? વરસાદમાં બે દિવસ તો પ્રોબ્લેમ થયો હતો કે બે દિવસ વરસાદના કારણે ખેલૈયા લોકો નિરાશ થઈ ગયા હતા, પણ વરસાદે પણ વિરામ લઈ લીધો છે અને વિશાલભાઈએ ખૂબ કાર્યક્રમ ચાલુ રાખ્યા. આમ તો ઘણી જગ્યાએ કાર્યક્રમ બંધ થઈ ગયા છે, પણ અમને વરસાદ હતો પણ તો બી હિંમત હાર્યા વગર એમને કીધું કે નહીં, પબ્લિકને અમારે મોજ કરાવી છે તો એ લોકો માટે કાર્યક્રમ ચાલુ રાખ્યો છે અને વરસાદે હવે વિરામ લઈ લીધો, લોકો ખેલૈયા મન મૂકીને રમે છે. બિલકુલ જિજ્ઞેશ, એક વિશાલભાઈ સાથે આપણે વાત કરીશું, પરંતુ દર્શક મિત્રોને કોઈ એક ગીત ગમતું હોય જે આગળના પ્રોગ્રામમાં આપ સંભળાવવા માગશો? ગીતો તો ઘણા ગીતો છે, એમાં જે લોકોને મારું ગીત ગમે છે, સાથ મારો તું છોડી ગઈ મને યદ વચ્ચે તું મિલી ગઈ તને દૂરથી સલામ, દૂરથી સલામ બેવફા તને દૂરથી સલામ. બિલકુલ એક જ સ્ટેજ ઉપર બંને ભાઈ જોવા મળ્યા છે, તો ખૂબ જ મહત્ત્વનું કહી શકાય. વિશાલ કવિરાજ સાથે વાત કરીએ, શું કહેવા માગશો? રામલીલા આયોજક અમારા વિશાલભાઈ શુક્લા લકી ઇવેન્ટ અને અમારા ગિરીશભાઈ પાર્ટી પ્લોટના માલિક અમારા શ્રીનાથ પાર્ટી પ્લોટના બધાને હું ખૂબ ખૂબ આભારી છું અને આજે ચાર દિવસે અમને બધાને બહુ મજા આવી છે, ખેલૈયાને પણ બહુ મજા આવી છે અને મેઘરાજાએ જે ખમૈયા કર્યા એ બદલ મેઘરાજાનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. બિલકુલ, ચોથું નોરતું છે, આજે આપણે ખેલૈયાઓ માટે સ્પેશિયલી મોજ કરાવવાની છે, તો એને કોઈ એક ગીત જે આપ એમને સંભળાવવા માગશો? આજો મેરા વ્યાર મવારાસ હો માડી મને રાસ રમાડો રમાડો હો અંબા મને રાસ રમાડો. બિલકુલ, જે આ કાર્યક્રમ છે તે કાર્યક્રમના ઓર્ગેનાઇઝર આપણી સાથે ઉપસ્થિત છે વિશાલ શુક્લા, તેમની સાથે વાત કરીએ. જિજ્ઞેશ કવિરાજ અને વિશાલ કવિરાજ અહીંયા ઉપસ્થિત છે, સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે, તેને લઈને શું કહેશો? ભાઈ, મારા બે મોટા ભાઈઓ છે આજે અહીંયા પધાર્યા છે, મને સૌથી વધારે ખુશી છે. અને જેમ કે મેં તમને પહેલાં કીધું હતું કે વરસાદ આવે કે ના આવે પણ ગરબા તો થશે, એ રીતે જ અમે ચાલુ રાખ્યા છે અને રામલીલા વાઇબ્રન્ટ નવરાત્રી ચાલુ એઝ ઇટ ઇઝ છે અને આ રીતે જ રહેશે વર્ષો વર્ષ સુધી. છેલ્લે ઇનામને લઈને શું કહેશો? ઇનામ રોજના અમે ખેલૈયાઓને 35-40 ઇનામ આપીએ છીએ. બમ્પર ઇનામ છે છેલ્લે 100, ફર્સ્ટ ઇનામ છે એક્ટિવા, દુબઈની ટ્રીપ આપીએ છીએ ફ્રી ઓફ કોસ્ટ, બીજા ઘણા બધા ઇનામો છે. ખેલૈયાઓ અહીંયા રોજ પધારે છે, 700-800 સ્ટુડન્ટ છે જે રોજ 9 દિવસ અહીંયા મોજ કરે છે અને મોજ કરાવે છે, રામલીલાની શાન વધારે છે. તો એ બધા ખેલાડીઓને અમારી વિનંતી કે આવી રીતે જ અમારી સાથે પ્રેમ રાખજો, દર વર્ષે આ રીતે જ પધારજો અને ક્વોન્ટિટીમાં વધારો કરજો. બિલકુલ જિજ્ઞેશ કવિરાજ, ભારત નહીં પરંતુ ભારતના બહાર પણ લોકોના દિલો પર રાજ કરે છે, છેલ્લે એનએસ ગુજરાત ન્યૂઝ લાઈવ 9 દિવસનું બતાવી રહ્યું છે, તેને લઈને શું કહેશો? બસ એમનો અમે ખૂબ ખૂબ આભારી છે, કારણ કે એ પબ્લિક સુધી અમારો ન્યૂઝ પહોંચાડે છે, અમારા ગરબા પહોંચાડે છે, તો એમનો અમે જેટલો આભારી માની એટલો ઓછો છે, કારણ કે એ એમના થ્રુ ન્યૂઝ થ્રુ અમારો કાર્યક્રમ લોકો બહાર નિહાળે છે. બિલકુલ, તો અત્યારે હું આપને પાર્ટી પ્લોટના દ્રશ્યો બતાવવા માગીશ કે જે આ પાર્ટી પ્લોટના દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો કે સરસ મજાનું જે આયોજન છે તે આયોજન અહીંયા કરવામાં આવ્યું છે અને જે કાર્યક્રમની મોજ છે તે ખેલૈયાઓ દ્વારા માણવામાં આવી રહી છે, પરંતુ ખાસ કરીને કહી શકાય કે ચોથું નોરતું છે અને ચોથા નોરતાની અંદર જે ખેલૈયાઓ છે તે જિજ્ઞેશ કવિરાજ અને વિશાલ કવિરાજ સાથે આજે મોજ છે તે મોજ માણી રહ્યા છે. ગુજરાતીઓની ઓળખાણ આ નવરાત્રી જે છે તે કહી શકાય તેવી જ આ નવરાત્રી જે છે તે નિકોલની અંદર શ્રીનાથ પાટી પ્લોટની અંદર હવે આયોજન કરવામાં આવ્યું છે. કેમેરામેન શૈલેષ પરમાર સાથે પ્રેમ ચબે, એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ.